થી કઈ સબમરીન જે છે એ ભારતની જે છે એ ન્યુક્લિયર પાવર સબમરીન છે એ સમજો સબમરીન જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે સબમરીન એટલે શું તો કે આ દરિયાની નીચે જે ચાલતી હોય ને એને સબમરીન કહેવાય અથવા દરિયાની નીચે જે કામ કરતી હોય ને એને સબમરીન કહેવાય પ્રશ્ન એ છે કે દરિયાની નીચે કામ શું હોય તો દરિયાની નીચે ઘણા બધા કામ હોઈ શકે માની લો કે રિસર્ચનું કામ હોઈ શકે સંશોધનનું કામ હોય દરિયાની નીચે જે છે એ જીવજંતુઓને બધા પ્રાણીઓને બધા શું કામ કરે છે એ ચેક કરવાનું હોય રિસર્ચ સંશોધન સાયન્ટિફિક સ્ટડી કરવાનું હોય અથવા તો દુશ્મન દેશ ઉપર એટેક કરવો હોય તો એની માટે કામ આવે તમે એક વસ્તુ વિચારો કે કોઈ દેશ ઉપર હુમલો કરવાનો છે તો માની લો કે તમે કોઈ એ દેશ ઉપર જે છે એ એરક્રાફ્ટ વિમાનથી હુમલો કરશો તો વિમાન તો ઉપર ઉડતું ઉડતું આવે તો એ દેશવાળા એ દેશવાળા જોઈ લે તાત્કાલિક કે બરાબર સામેથી એટેક થઈ રહ્યો છે અથવા તો એના રડારની અંદર રહી આવી જાય તો મતલબ કે વિમાનથી એટેક કરવાની એ સ્ટીલ્થ નથી સ્ટીલથી મતલબ કે એ સિક્રેટ ગુપ્તતા જળવાઈ રહે એવો નથી હવે માની લો કે આર્મીના આર્મી આર્મીવાળાને મોકલી દેવો એટલે કે જવાન જવાન લોકોને મોકલી દો બરાબર તો એ પણ જે છે એ સિક્રેટ નથી અથવા સ્ટીલ્થ નથી ગુપ્ત રીતે એ રીતે દેખાઈ જાય દૂરબીનથી કે બીજી કોઈ પણ પરંતુ તમે વિચારો કે દરિયાની અંદર ખૂબ ઊંચે ખૂબ ઊંડાઈ ખૂબ ઊંડાઈ સુધી કોઈ દસ હજાર ફૂટની ઊંડાઈ અથવા અમુક સો ફૂટ બસો ફૂટ એટલી ઊંડાઈ કોઈ વસ્તુ ચાલતી હોય અને એ દુશ્મન દેશની બાજુમાં પહોંચી જાય અને ત્યાં એટેક કરે તો આ આની અંદર શું જળવાઈ રહે સ્ટીલ્થ સિક્રેટ ગુપ્તતા જે છે એ જળવાઈ રહે ખબર એનો ન પડે એટેક થઈ જાય એટલે જ તો જે છે એ એવું માનવામાં આવે છે કે જે દેશની નેવી મજબૂત હશે એ આખી દુનિયા ઉપર રાજ કરશે અને એટલે તો અત્યારે અમેરિકાની નેવી જે છે એ બહુ ખતરનાક સ્ટ્રોંગ મજબૂત માનવામાં આવે છે પરંતુ અત્યારે છેલ્લા કેટલાય ટાઈમથી જે છે એ ચીનવાળાની નેવી જે છે એ રીતે બહુ આગળ પડતી વધી રહી છે તો મતલબ નેવીની અંદર એ જો કોઈ પાવરફુલ વેપન હથિયાર હોય તો એ કહેવું છે સબમરીન કારણ કે એ પાણીની અંદર ઊંડે રહીને તે એટેક કરી દે ઊંડે રહીને તે ભાઈ હાલી જતી રહે કોઈને ખબર જ ન પડે રડારમાં આવે ખબર પડે ત્યારે ખબર પડે એ પહેલાં તો પતા ચલને છે પહેલાં તો એટેક હો ગયા હોતા બરાબર તો એ ખબર પડી એ પહેલાં તો દેશ હતું ભૂતકાળ બની જાય હવે આમાં પણ સબમરીન જે છે એનું તે કેવું હોય તો કે મનુષ્ય જેવું હોય આપણે હવે પાણીની અંદર તરતા હોય પાણીની અંદર હોય તો આપણે ગમે એટલા પાવરધા હોય તરવામાં કે ગમે એની અંદર તો આપણે શ્વાસ લેવા તો બહાર આવવું જ પડે એટલે કે આ પાણી છે એ તરતા હોય આપણે અંદર તો શ્વાસ લેવા તો આપણે બહાર આવવું જ પડે તો આ સબમરીનનું એવું જ છે સબમરીન ભલે પાણીની અંદર ગમે એટલી હોય પરંતુ એને થોડા સમય પછી શ્વાસ લેવા માટે કહી દેવું અથવા બીજી કોઈ બાબત માટે થોડી વાર માટે તો એને બહાર આવવું જ પડે થોડીવાર માટે તો પાણી બહાર આવવું જ પડે તો અમુક એક સબમરીન આવે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન તો ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન જે છે ને એને વારંવાર જે છે વારંવાર એ બહાર આવવું પડે એટલે કે અમુક સમય પછી બહાર આવવું પડે એની સરખામણીમાં ન્યુક્લિયર પાવર સબમરીન જે છે ને એ તો ઘણા ઘણા મહિના મહિના સુધી ઘણા ઘણા મહિના મહિના સુધી જે છે એ પાણીમાં બહાર આવ્યા વગર પાણીની ઊંડે જે છે એ કામ કરી શકે તો તમે વિચારો એક મહિનાની અંદર તો આખા આખા જે જેટલો સમુદ્ર કિનારો જે છે એ બધા એને તબાહી મચાઈ શકે તો ન્યુક્લિયર પાવર સબમરીન શા માટે મહત્વની છે એ સમજો અત્યાર સુધી તમે વાંચેલું તો તે ન્યુક્લિયર પાવર સબમરીનને ઓલૂન પેલું ફાળવું પણ એનું સિગ્નિફિકન્સ એનું મહત્વ શું છે શા માટે એ એવું માનવામાં આવે છે કે એ દુનિયાનો વિનાશ કરવા માટે પણ જે છે એ આગળ પડતી છે તો ભારત પાસે જે ન્યુક્લિયર પાવર સબમરીન કઈ શામાંથી એ કહેવાનું છે આ જે એનએસ અરિયન જે છે એ એકમાત્ર આપણી ન્યુક્લિયર પાવર સબમરીન છે બીજી એક ભાઈ ન્યુક્લિયર પાવર છે ને આ બધી જે છે એ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનને પાણીની અંદર એટલો બધો સમય સુધી રહી શકે ને એક બે દિવસમાં રહી જાય ત્યારે આ પાવર સબમરીનને એ મહિના મહિના સુધી અંદર જે છે એ રહી શકે છે ઓકે આગળ એક જો કે એક આ પી એટ આઈ નામની વસ્તુ પણ ખરીદેલી છે જો તમને ખબર હોય ને કે પી આઈ શું છે તો તમે કમેન્ટ કરીને જણાવો આની ઉપર ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે આગળ અત્યારે આપણે અરિહંતની વાત કરીએ હવે જો અરિહંત ક્લાસ સબમરીન જે છે અરિયંત ક્લાસ સબમરીન આ ભારતનો એક પ્રોજેક્ટ છે અને એની અંદર કીધેલું છે કે આપણે ચાર સબમરીન બનાવશું અત્યારે એ પણ વાત કરીએ કે આ જે સબમરીન જે છે ને સૌથી વધુ સબમરીન અમેરિકા પાસે છે અમેરિકા પાસે આઈ થિંક ત્રીસ ચાલીસ સ્ટેટી છે બીજા નંબરે જે છે એ ચાઇના પાસે છે જ્યારે ભારતમાં હજી એટલી બધી સબમરીન છે નહીં તો ભારતની અંદર એક મુદ્દો એ પણ ચાલે છે કે આપણે વધુને વધુ જે છે એ સબમરીન બનાવવી જોઈએ પણ આપણે હજી ડિફેન્સ રિલેટેડ એટલું બધું ને એ બધું હોતું નથી એ તો બધી અલગની વસ્તુ છે તો અરિયંત ક્લાસ સબમરીનની અંદર વાત કરીએ તો અરિયંતનો મતલબ શું થાય સંસ્કૃતનો મતલબ છે સ્લેયર્સ ઓફ એનિમીસ એટલે કે દુશ્મનને મારવા વ્યક્તિ એને સ્લેયર ઓફ એનિમી કહેવાય અરિયંત ક્લાસ સબમરીનની અંદર એવું કીધેલું છે કે આપણે ચાર સબમરીન બનાવશું એ બધી બધી કેવી હશે ન્યુક્લિયર વાળી હશે ન્યુક્લિયર પાવર સબમરીન હશે નવસો બિલિયન ડોલર રૂપિયા જે આપેલા છે ઇન્ડિયન નેવી માટે જે છે એ બનાવવામાં આવશે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક ન્યુક્લિયર સબમરીન એવું બધું બનાવવામાં આવશે આ બનશે ક્યાં એ બધાની થોડી વાર વાત કરીએ તો વિશાખાપટ્ટનની અંદર બનાવવામાં આવશે નેવી સિપ બિલ્ડિંગ સેન્ટર આ પ્રશ્ન વારંવાર જીપીએસસીમાં પૂછાતો હોય છે કે ક્યાં બને છે તો એ વિશાખાપટ્ટનમની અંદર જે છે બને છે એસ ફાઈવ ક્લાસની જે છે સબમરીન અને અરિયન જે છે એનું નામ છે પૈસાની બધું કેટલું છે અત્યાર સુધી બહેની કેટલી તો કે બે બની ગઈ છે ટોટલ ચાર બનાવવાની છે તો બાકી કેટલી હોય બે બાકી રહી હોય તો બાકી કેટલી રહી હોય બે અને એ તો બનતી હોય બરાબર ટોટલ ચાર છે બે બની ગઈ તો આ થોડો ઘણો તમને જે છે એ અંદાજ હોવો જોઈએ આનો શું છે તો કે ન્યુક્લિયર પાવર સબમરીન છે બેલેસ્ટિક મિસાઇલ એમાંથી લોન્ચ કરીએ કે ન્યુક્લિયર પાવર ક્રુઝ મિસાઇલ જે છે એ પણ એની અંદરથી લોન્ચ કરી શકે તો આ બધું છે આ સબમરીન બહુ મહત્વની વસ્તુ છે આની પહેલાં જીપીએસસીમાં મેઇન્સમાં પ્રશ્ન મેન્સમાં પ્રશ્ન પૂછી લીધો કે સબમરીન વોટ આર ધ સિગ્નિફિકન્સ ઓફ સબમરીન સબમરીનનું મહત્વ શું છે અને એના કારણે ભારતની જીઓ પોલિટિક્સની અંદર જે છે એક કેવા કેવા પરિવર્તન જે છે આવી શકે છે તો આ તમને થોડો ઘણો અંદાજો હોવો ચારે ચાર સબમરીનના નામ શું છે તો કે એક તો આઈએનએસ અરિહંત કે જે પહેલા નંબરની છે બીજા નંબરની છે આઈએએસ અરીઘાટ આઈ આઈએનએસ અરીઘાટ આ આ આઈએનએસનો મતલબ છે ઇન્ડિયન નેવલ સબમરીન અથવા તો ઇન્ડિયન નેવલ શીપ અલગ અલગ એના ફૂલ ફોર્મ જે છે એ થતા હોય છે એ કોની માટે વપરાય છે એની ઉપર આધાર રાખે છે એટલે ફૂલ ફોર્મ એના અલગ અલગ થતા હોય અહીંયા એનું આ ટનને એવું બધું આપેલું છે બાકી ત્રીજા નંબરની ચોથા નંબરની હજી હજી નેમ છે હજી આમને નથી ખબર તો તો મને ક્યાં ખબર હોય હજી બનાવવાની છે એટલે બનવાની તૈયારીમાં છે બેરા નામ યાદ રાખો હોય છે આ